રંગ સૂત્ર ક્રોમોઝોમ્સ રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ આરએનએ અને હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારનું પ્રોટીનનું બનેલું છે. આંતરા અવસ્થાના કોષમાં રંગસૂત્રો અસ્પષ્ટ ઝાડ સ્વરૂપે પથરાયેલા હોય છે, જેને રંગસૂત્ર દ્રવ્ય કહે છે. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રો સૂત્રીય રચનાઓ તરીકે દેખાય છે. સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો દેખાય છે. તેમના આકાર કોષ વિભાજનની ભાજના અવસ્થા સમયે સ્પષ્ટ થાય છે. દરેક રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલું હોય છે, જેને કાઇનેટોકોર કહે છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રોના નીચે મુજબ ચાર પ્રકારો પડે છે. 1. મેટાસેન્ટ્રિક. આ પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર મધ્યમાં હોવાથી રંગસૂત્રિકાની બંને ભુજાઓ સરખી લંબાઈની હોય છે. 2. સબમેટાસેન્ટ્રિક. આ પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્યભાગેથી સહેજ દૂર હોય છે, તેથી એક બાજુની ભુજાઓ ટૂંકી હોય છે. 3. એક્રોસેન્ટ્રિક. આ પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંતભાગ નજીક હોય છે, જેથી એક ભુજા ખૂબ જ ટૂંકી અને બીજી ભુજા ખૂબ જ લાંબી હોય છે. 4. ટીલાસેન્ટ્રિક. આ પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે હોય છે. કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચનાઓ ધરાવે છે. નાના ટુકડા જેવી દેખાતી આ રચનાઓ સેટેલાઇટ કહેવાય છે. સૂક્ષ્મકાય. પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ રસધાનીઓને સૂક્ષ્મકાય માઇક્રોબોડીઝ કહે છે. તેઓ વનસ્પતિ અને પ્રાણી કોષો બંનેમાં જુદા જુદા ઉત્સેચકો ધરાવે છે.